मोक्ष, सॉरी ना मोक्ष, सॉरी यार। ओके, पण तू पण बहु अग्री छे लागे छे, तने आ विशाला गार्डन रेस्टोरेंट नी हैबिट पड़ी गई छे। हाँ हाँ, ए बहाने थोड़ू नवू वातावरण मळे, थोड़ा हळवा थईए। बाकी ऑफिस अने घर तो छे ज, क्यारेक रूटीन चेंज पण करवो जोईए ने। बाय द वे, आजे नवू वर्ष छे, हैप्पी न्यू ईयर। नूतन वर्ष अभिनंदन उर्वशी। मिस्टर मोक्ष एनआरआई, तू तो पक्को गुजराती बनी गयो ने। थैंक यू, कारण के हमणा हूँ थोड़ा नवा पुस्तकों लाव्यो छु अने रात्रे एक कलाक रोजे वाँचू छु, बस एटले तने आवु लागतु हशे। सरस, तो शू प्लान छे नवा वर्षनो? ઓમોક્ષ ચંદુભાઈ પટેલ, એટલે કે સન ઓફ ચંદુભાઈ, નવા વર્ષનો નવો પ્લાન છે, મિશન મેરેજ મોક્ષ વિથ ઉર્વશી। તો જલ્દી માની જાય એમ તો છો નહીં, એટલે થોડુંક લાંબુ ડિસ્ટન્સ કાપીને પણ મંજિલ સુધી આ વર્ષે તો પહોંચવું જ પડશે, નહીતર અમેરિકા રિટર્ન થઈ જઈશ। ક્યાં ખોવાઈ ગયો? સપનામાં? તું વારંવાર સપનામાં બહુ ખોવાઈ જાય છે। કઈ નહીં, જસ્ટ વિચારતો હતો કે આ ન્યૂ યરમાં આપણે નવું શું કરીએ જેથી આપણી પ્રગતિ થાય। આપણી પ્રગતિ મીન્સ? મતલબ કે આપણી કંપનીનું કહું છું। તો બરાબર, એટલે જ મુનિમજી અને પપ્પા બંને જૂની ઓફિસ, એલપી શેઠ, તું, હું, આપણે લોકો સાજનવાળી ઓફિસ, એટલે એમ જ બધું સેટ રહે। ઓકે ઉર્વશી, પણ આજે ન્યૂ યર છે અને આપણે આજ બહાર જમવા આવ્યા છીએ, તો ઓફિસ અને ઘરની વાત છોડ ને। તો શું કરું મોક્ષ, મેં આજ મારી લાઈફ, મેં આજ મારું રૂટિન બનાવી દીધું છે। તને સારું લાગે કે ના લાગે, પણ મેં 3-4 દિવસ પહેલા એક બુક વાંચી હતી, એના વિશે હું તને કહેવા માંગુ છું। હા કેને, શું વાત છે? હું થોડો ફિલ્મી છું એટલે આજે તને કદાચ નવું જ લાગશે। શું વાત છે એ કેને? છેલ્લા 2 વર્ષમાં આપણી આસપાસ, આપણા ઘરમાં ઘણી બધી એવી ઘટના બની ગઈ છે કે કદાચ જીવીએ ને ત્યાં સુધી પણ એ ભૂલી ન શકીએ। કોઈએ પોતાનો પતિ, કોઈએ પોતાની પત્ની, કોઈએ પોતાના મા બાપની છત્ર છાયા, કોઈએ પોતાના બાળકની માયા ગુમાવી છે। પણ મેં વાંચેલી બુક પ્રમાણે મને એવું લાગે છે કે જીવનમાં કદાચ બધાએ રસ્તા બંધ થઈ જાય ને, તો પણ એક રસ્તો એવો છે જે ક્યારેય બંધ નથી થતો, અને એ રસ્તો છે ભગવાનનો રસ્તો। ભરોસો રાખવો હોય ને તો ભગવાન પર રાખો, હા દુનિયા પર નહીં, કારણ કે આપણી દરેક ભૂલોને માફ કરે છે આ ભગવાન। આપણે જ્યારે પરેશાન હોઈએ છીએ ત્યારે તે જ આપણને સંભાળે છે, આપણે જ્યારે એકલા હોઈએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત એ જ આપણી સાથે હોય છે, જ્યારે આપણે ઉદાસ હોઈએ છીએ ત્યારે આપણી આસપાસ એ શક્તિ, એ ભગવાન જ હોય છે। God is always with us. ઉર્વશી, આપણું ભૂતકાળ એ જીવન સમજવાનો બહુ સરસ મજાનો મોકો છે, અને આપણું આવનારું ભવિષ્ય એટલે કે આવતીકાલ એ જીવન જીવવાનો બીજો મોકો છે। તું કહે છે ને કે હું ડફોળ છું, મને કઈ ખબર નથી પડતી। હા તો શું કહું તને હું, તું ઘણીવાર નાના બાળકો જેવી હરકત કરે છે। એકદમ સાચી વાત છે તારી, કારણ કે બાળક હંમેશા નિર્દોષ અને નિખાલસ હોય છે, એટલે જીવનમાં હંમેશા આપણી અંદરના બાળકને જીવતું રાખવું જોઈએ। હદથી વધારે સમજદારી ક્યારેક આપણા જીવનને વિખેરી નાખે છે,
જીવન જીવવા ખાતર જીવાતું હોય ને એવું લાગે છે। જીવનમાં ક્યારે રૂપ કે પૈસાનો ગમન ના કરવો જોઈએ, કારણ કે રૂપ તો ઉંમર થતા ચાલ્યું જશે અને અંતમાં માટીમાં જ પડી જશે, અને પૈસો તો જીવતા છીએ ત્યાં સુધી જ છે અને એ પણ મૂકીને જ જશું। નોટ બેડ, વેરી ગુડ। આજે તો તું બહુ મોટો ફિલોસોફર બની ગયો ને। થેન્ક યુ, પણ ઉર્વશી હજુ ઘણું બધું કહેવાનું બાકી છે। જેમ કે પરિવારના કોઈ પણ સંબંધમાં આપણું મન ન માને તો એ સંબંધ નહીં પણ મજબૂરી છે। જે પ્રેમમાં સન્માન નહીં તો એ પ્રેમ નહીં, પ્રોબ્લેમ છે। સમય ક્યારે સરખો નથી હોતો, સમયને પણ રડવું પડે છે જ્યારે સમય કોઈ બીજાને રડાવે છે ત્યારે। ઓનેસ્ટલી એ વેપાર હોય કે સંબંધ, એ ખૂબ જ મહત્વની છે। જેમ કે તારી આ ઈમાનદારી આ પરિવાર પ્રત્યે છે એ કાબિલે દાદ છે ઉર્વશી। વહેલા જાગવું એ હંમેશા આપણા માટે ફાયદાકારક છે, પછી એ ઊંઘમાંથી હોય, અહમમાંથી હોય કે વેમમાંથી હોય। અરે વાહ, સરસ મોક્ષ। પણ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે પૈસાથી સુવિધા ખરીદી શકાય છે પણ સુખ નહીં। જ્યારે આપણા જીવનમાં દુઃખને ખરીદવા વાળું કોઈ જ હોતું નથી। ગુસ્સામાં વ્યક્તિ પોતાનું પણ ધ્યાન નથી રાખી શકતો, જ્યારે પ્રેમમાં તમે આખી દુનિયાનું ધ્યાન રાખી શકો છો। ઉર્વશી, તને ગમે ત્યારે લાગે ત્યારે તું મારા પર ગુસ્સો કરી લેજે, મારી સાથે ઝઘડો કરી લેજે, ફરિયાદો કરી લેજે, પણ મારી સાથે બોલવાનું બંધ ન કરતી। શું મોક્ષ, આ તો કયા ટ્રેક પર જાય છે? કઈ સીધી વાત કર તો ખબર પડે ને। અરે આ તો એમ જ, આ જે વાંચ્યું છે ને એ જ તને કહું છું, ડોન્ટ માઇન્ડ। ઓકે, ટેલ મી મોર। તારી આ બધી વાતો બહુ સરસ છે ખરેખર, તારી આ વાંચેલી વાતો જીવનમાં ઉતારવા જેવી છે। હોશિયાર હોશિયાર બની ગયો છે તું ખરેખર મોક્ષ, તારામાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે। અરે ના ના, એવું થોડી કઈ છે, પણ જીવનમાં વ્યક્તિની જીત ત્યારે જ થાય છે જ્યારે સલાહ હારેલા વ્યક્તિની, અનુભવ જીતેલા વ્યક્તિનો અને માઇન્ડ પોતાનો યુઝ કરે ને તો એ વ્યક્તિ જીવનમાં ક્યારે હારતો નથી। આ વાત તો પાકી જ છે મોક્ષ, તારી વાત સાચી છે અને મને ખબર છે કે તું મને હિંમત આપી રહ્યો છે અને સાથ પણ। મોક્ષ, જ્યારે કોઈ આપણો હાથ અને સાથ બંને છોડી દે છે ને ત્યારે કુદરત કોઈને કોઈ વ્યક્તિને તમારા જીવનમાં મોકલી દેતા હોય છે, જે તમારી આંગળી પકડીને તમને રસ્તો બતાવે છે અને સાથ પણ આપે છે। અને સાચું કહું ને તો આનું નામ જ જિંદગી છે, એટલે જ હું આટલી બધી સ્ટ્રોંગ બનીને આજે પણ દરેક પડકાર ઝીલું છું અને બરોબરની ટક્કર આપું છું। ઉર્વશી, આપણું આ નવું વર્ષ આપણા માટે ઘણા બધા સપનાઓ, નવી આશાઓ, નવી રાહ અને ઘણા નવા સાથીઓ લઈને આવી રહ્યું છે। માટે ક્યારેય પણ નિરાશ ન થવું, બસ વિશ્વાસ રાખો, કારણ કે સવાર થતા જ નવું કિરણ આપણને નવી એનર્જી આપે છે। જેમ કે ફૂલોને ક્યાં ખબર હોય છે કે એને ભગવાનના ચરણોમાં જવાનું થશે કે સ્મશાનમાં, અને એટલા માટે જ જિંદગી જેવી પણ છે એને હસી મજાકથી જીવો, દિલ ખોલીને જીવો, અરે બિંદાસ જીવો યાર। ઉર્વશી, બધાનું ધ્યાન રાખો પણ સાથે સાથે પોતાનું પણ ધ્યાન રાખો। હંમેશા ખુશ રહો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક પરિવાર માટે। ફેબ્યુલસ મિસ્ટર મોક્ષ એનઆરઆઈ, તમે તો પીએચડી પૂરું કર્યું કે શું? ના ના, એવું કઈ નથી। તો શું છે બધું? મતલબ દર 15 દિવસે આપણે ઓફિસથી જે ઘરેથી
સાથે બહાર જમવા કે વાતો કરવા જઈએ છે ને એ જો ઉર્વશી મને ખબર જ હતી કે તું આવું જ કહીશ એટલે હું તને પહેલાથી જ કહી દઉં છું કે તું આમને આમ સાવ એકલી કેટલા દિવસ માટે તારું મન મારીને જીવ્યા કરીશ એટલે જ થોડું તારું મન હળવું થાય એ માટે જ 10-15 દિવસે આપણે ડિસ્કસ કરીએ તો તને સારું લાગે એમ એમાં મારો કોઈ બીજો મતલબ છે નહીં હા વાવ બહુ સરસ કોણે બનાવ્યો છે આખો પ્લાન તે પછી બીજા કોઈ અરે ના ના ઉર્વશી એવું પ્લાન કંઈ નથી હા તો થયું કે કંઈ નવું કરીએ રૂટિન વર્કમાં બાકી જિંદગી આખી સવારથી સાંજ અને રાતથી સવાર ચાલ્યા જ કરે છે જ્યારે માણસને કોઈના સાથની જરૂર હોય છે જેમ કે ભાઈ બહેન મમ્મી પપ્પા દેરાણી જેઠાણી મિત્ર હમસફર વગેરે વગેરે મિસ્ટર મોક્સ નોટ બેડ તો પછી શું છે કાંઈ નહીં બસ ખાલી એમ જ બાકી ઓફિસનું કામ બરાબર ચેક તો કરે છે ને મોક્ષ ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ તો નથી ને અરે ના 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 બધું ચાલ્યા જ કરે છે અને જે અટકે તે અંકલ તો છે જ મુનિમજી છે અને આપણી કંપનીનો જૂનો અનુભવી સ્ટાફ છે એટલે પ્રોબ્લેમને પણ 100 વાર વિચારીને એન્ટર થવું પડે બસ હવે મને લાગે છે કે તું બિઝનેસમાં એકદમ સિરિયસ થઈ ગયો છે વેરી ગુડ તો પછી ક્યારે જવું છે અમેરિકા રિટર્ન વોટ અમેરિકા રિટર્ન શા માટે મિસ્ટર મોક્ષ તમને યાદ તો છે ને આ ઇન્ડિયા છે અને આજે નહીં તો કાલે તમારે અમેરિકા રિટર્ન તો જવું જ પડશે ને ઓ યાદ તો છે જ પણ તે આમ અચાનક કેમ યાદ કર્યું કારણ કે ચંદુકાકાએ તને જે હેતુ માટે અહીંયા મોકલ્યો હતો ને એ હેતુ તો પૂરો થઈ ગયો છે એટલે કઈ સમજાયું નહીં ઉર્વશી ડિટેલમાં કઈ વાત કર તો સમજ પડે ને અને તું ક્યાં હેતુની વાત કરે છે મને તો કઈ સમજાતું નથી પ્લીઝ એક્સપ્લેન વિથ ડિટેલ ઓકે તો સાંભળ મોક્ષ જ્યારે અંકલ તને અહીંયા હોળી ધૂળેટી પર મૂકવા આવ્યા હતા ને ત્યારે ચંદુ કાકા હું અને પપ્પા ત્રણે બેઠા હતા ને ત્યારે બધી વાત થઈ હતી શું વાત થઈ હતી ઉર્વશી કહું છું એક મિનિટ જરા ધીરજ તો રાખ હા વાત જાણે એમ છે કે જ્યારે તું પહેલી વાર ઉત્તરાયણના દિવસે ઘરે આવ્યો ને ત્યાંથી લઈને ધૂળેટીના દિવસે રિટર્ન ઇન્ડિયા આવ્યો ને એ વચ્ચે તારો વ્યવહાર તારું વર્તન તારો બિહેવિયર કંઈક અલગ જ હતો અને એટલે જ અંકલે કહ્યું કે તમે આને અહીંયા 1.5 વર્ષ માટે રાખો એને થોડી સમજણ આવશે મેચ્યુરિટી આવશે અને પક્કો બની જશે જેથી કરીને અમેરિકામાં ઊભું કરેલું મારું સામ્રાજ્ય વિખાઈ નહીં ઓ માય ગોડ તો આ આખો પ્લાન હતો એમ હા તો ડેડ અંકલ અને તે પણ સાથે મળીને મને મામું બનાવ્યો હવે યાદ આવ્યું એટલે જ તો તું મને ખૂબો કહેતી હતી એમ ને Ha 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 ha